હવે આગળ વાત કરીએ તો ઉના તાલુકાના સીમાસી ગામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામાં આવ્યો. ઉના તાલુકાના સીમાસી ગામે આજ રોજ નૂતન રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ રાખવામાં આવ્યો હતો, જેની અંદર 5 દિવસ સુધી ધૂન, ભજન અને હવન રાખવામાં આવ્યો હતો અને 4 તારીખે રામ મંદિરેથી ડીજે સાથે ધૂન ગાતા ગાતા બાપા સીતારામના મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આજ રોજ પ્રાણ પ્રતિષ્ઠા પૂરવામાં આવી હતી, જેમાં સમસ્ત સીમાસી ગામ ધુવાડા બંધ કરી એકસાથે ભોજન લેવામાં આવ્યું હતું. હિન્દુ, મુસ્લિમ અને અન્ય જ્ઞાતિના લોકો દ્વારા એક જ પંગતમાં બેસી એક જ સાથે ભોજન લેવામાં આવ્યું. આ સીમાસી ગામની એક હિન્દુ મુસલમાનની એકતા સમગ્ર દેશને પ્રેરણા આપે છે કે ના તો હિન્દુ ખતરામાં છે, ના તો મુસલમાન ખતરામાં છે. બધા હરીમરીને એક સાથે વર્ષોથી બધા જ ધર્મના તહેવારો એક સાથે ઉજવવામાં આવે છે. સીમાસી ગામમાં તો તમામ દેશવાસીઓને આ એકતા અને ભાઈચારો શીખવા જેવું છે.